મિત્રો, હવે શરદ પૂનમ સુધી આ શાકભાજી મફતમાં મળે ને તો પણ તમારે ખાવાની નથી. આજે તમને અહીં એક એવા વિષય વિશે મારે વાત કરવી છે કે ભાદરવો ચાલુ થઈ ગયો છે અને સાથે સાથે શરદ ઋતુ પણ આવી ગઈ છે. આ ઋતુમાં શરીરમાં પિત્તનો સંગ્રહ થાય છે. શરદ ઋતુમાં જયારે તીવ્ર તાપ અને ઉષ્ણ ભેજવાળી આબોહવા ભેગા થાય છે ને, આના કારણે ભાદરવા અને આસુ મહિનામાં પિત્તને લગતા રોગો જેમ કે ઝાડા, ઉલટી, મલેરિયા વધારે દેખાય છે. મિત્રો, એટલે જ શરદ ઋતુને તો રોગોની માતા કહેવાય છે. અને એટલે કહેવાય છે કે જે વ્યક્તિની શરદ ઋતુ સારી જાય એનું આખું વરસ આરોગ્ય સારું રહે છે. તો આજના આ વિડીયોમાં મારે તમને જણાવવાનું છે કે શરદ પૂનમ સુધી એવી કઈ શાકભાજી છે જે તમને કોઈ મફતમાં પણ આપે તો તમારે નથી ખાવાની, અને આ શાકભાજી આ ઋતુ દરમિયાન ખાવાથી કેવા ગંભીર રોગો થવાની સંભાવના રહે છે. ચોમાસાની ઋતુમાં સૌને આ શાકભાજી સહેલાઈથી મળી જાય છે. આને તમે ફળ કહો કે શાકભાજી કહો, બંનેમાં ચાલે છે, અને આપણે બધા તેનો ઉપયોગ પણ વધુ પ્રમાણમાં કરીએ છીએ. તો આ શાકભાજીનું નામ છે કાકડી. જી હા, કાકડી. જો મિત્રો, તમે આ સમય દરમિયાન કાકડી ખાશો તો તમને ભયંકર રોગો ઉત્પન્ન થશે, અને એમાં પણ ખાસ કરીને આ સમય દરમિયાન પિત્તનું પ્રમાણ વધુ હોવાથી કાકડીમાં મોટા ભાગે આ સમય દરમિયાન પાણી જોઈએ છે, અને આ પાણી પિત્તને વધુ ઉગ્ર બનાવતું હોય છે અને પાચન શક્તિને મંદ કરી દે છે. જે લોકો એસિડિટીથી પરેશાન થતા હોય તેવા લોકોએ કોઈ પણ પરિસ્થિતિમાં કાકડી ન ખાવી જોઈએ. આનું કારણ એ છે કે આમ તો કાકડી બહારથી ઠંડી હોય છે, પણ જ્યારે તમે એને ખાઓ છો ને ત્યારે આ કાકડી પાચન તંત્ર માટે ગરમ પડે છે. આવું કેમ થાય છે એ પણ સમજી લઈએ. જ્યારે શ્રાવણ મહિનો પૂરો થાય છે ત્યારે વાતાવરણમાંથી પિત્તનો પ્રકોપ થાય છે, અને ભાદરવા મહિનામાં આ પિત્તનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. આ સમય દરમિયાન દરેક મનુષ્યની અંદર પિત્તનું પ્રમાણ વધતું હોય છે. આ વધતું પિત્તનું પ્રમાણ શરદ પૂનમ સુધી રહે છે, અને એટલે જ જો તમે આ સમય દરમિયાન કાકડી ખાશો તો એક કહેવત છે, બળતામાં ઘી હોમવું, એવી પરિસ્થિતિ થાય છે. હવે આ પિત્ત થવાથી ઉભી થતી સમસ્યાઓ કઈ કઈ છે એ જાણવી પણ તમારા માટે ખૂબ જ જરૂરી છે. સમસ્યાઓ કઈ થાય છે એ તમે જાણશો તો કાકડી ખાતા પહેલા એક વાર તો વિચાર જરૂર કરશો. જો તમારા શરીરમાં પિત્તનું પ્રમાણ વધશે એટલે તમને એક નહીં પરંતુ અનેક ગણી સમસ્યાઓ થવાની શક્યતા વધી જાય છે, જેમ કે છાતીમાં દુખાવો, માથાનો દુખાવો, અને ઘણી વાર ચક્કર પણ આવી જાય છે. જે વ્યક્તિને પિત્તની બીમારી હશે અને તે વ્યક્તિ જો કાકડી ખાશે તો તેને સ્ટમક અલ્સર, હાથ પગના તળિયામાં બળતરા, પેશાબમાં બળતરા, મળદ્વાર વાટે પણ બળતરા જેવી પ્રોબ્લેમ થશે, લીવરને લગતી સમસ્યા પણ થઈ શકે છે. મિત્રો, કાકડી ક્યારે ખાવાથી ફાયદો થાય છે? જો તમારે કાકડી ખાવી જ હોય તો તમે શિયાળાની ઋતુમાં કાકડીને બનાવેલું કચુંબર સલાડ ખાઈ શકો છો. કારણ કે શિયાળાની ઋતુમાં આપણા શરીરમાં પિત્તનું પ્રમાણ ખૂબ જ શાંત હોય છે, એટલે શરીરને નુકસાન કરતું નથી. તો મિત્રો, મને આશા છે આજનો આ નાનો વિડીયો તમને જરૂર ગમ્યો હશે, અને આનાથી તમે કંઈક ને કંઈક નવું જરૂર શીખ્યું હશે. અગર આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આને એક લાઇક જરૂર કરો.